નમસ્કાર, નિશ્ચિત પ્લેસમેન્ટ માં આપનું સ્વાગત છે. હું છું તલપરમાર. માં અંબાની આરાધનાના મહાપર્વ નવરાત્રીના ચોથા દિવસે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, કુબેરભાઈ ટિંડોર તેમજ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કેસરિયા ગરબામાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે અયોધ્યા શ્રીરામ મંદિરની 101 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિકૃતિમાં શ્રીરામની પાદુકાઓ અને ભગવાનની દૃશ્યમાન મૂર્તિના દર્શન કર્યા હતા. યુવા લોકપ્રિય ગાયિકા ભૈરવી ભોજકે કેસરિયા ગરબાના પ્રાંગણમાં 13,000થી વધુ ખેલૈયાઓને ગરબે જુમાવ્યા હતા. પાટનગર ગાંધીનગરમાં માતાજીના ગરબે કુંભવા નાગરિકો કેસરિયા ગરબા નવરાત્રી 2023 પર પ્રથમ પસંદગી ઉતારી રહ્યા છે. સેક્ટર 28 સ્થિત સમર્પણ મુખબધિર શાળાના બાળકોને કેસરિયા ગરબાના આંગણે આમંત્રિત કરાયા હતા. આનંદિત અને ઉત્સાહિત બાળકો સાથે ધારાસભ્ય રીતાબેન પટેલ ગરબે કુમ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રત્યેક નવરાત્રી 11 કેટેગરીમાં વિજેતા અને રનર્સઅપ 38 ખેલૈયાઓને શ્રીરામ મંદિર મોમેન્ટો આકર્ષક ગિફ્ટ રોકડી ઇનામ તેમજ ગિફ્ટ વાઉચર એનાયત કરાય છે. ત્યારે ખેલૈયાઓની ઇનામ સ્વીકારતી લક્ષણને કાયમી સ્મૃતિ સ્વરૂપે કંડારવા હેતુ સહાય ફાઉન્ડેશન દ્વારા તુરંત જ ફોટો ફ્રેમ પણ આપવામાં આવે છે. નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.